ચાલો વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 15માં છેલ્લો ટોપિક, બરાબર, આ પણ બહુ મહત્ત્વનો ટોપિક છે, ફોસ્ફરસના ઓક્સો એસિડ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો હોતા હોય છે કે ઓક્સો એસિડ એટલે શું. તો સિમ્પલ ભાષામાં એવી વ્યાખ્યા આપું કે જે એસિડની અંદર અધાતુ તત્વ સાથે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાયેલો હોય, એટલે એમાં ટૂંકમાં હોય જ, ઓબંધ હોવો જોઈએ, તો એને ફોસ્ફરસના ઓક્સો એસિડ કહેવાય, બરાબર. તો ઘણા બધા પૂરેપૂરા JEE નીટ સાથે બધા એસિડ હું તમને આજે અહીંયા કરાવીશ. તો હાઈપોફોસ્ફરસ એસિડ, હાઈપો શબ્દ વિદ્યાર્થી મિત્રો, જેટલા કમ્પાઉન્ડ હોય એમાં સૌથી લોઅર ઓક્સિડેશન સ્ટેટ હોય ને, બરાબર, એમાં જ મળે. એટલે હાઈપોફોસ્ફરસ એસિડ અથવા યાદ રાખજો ફોસ્ફિનિક એસિડ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, ફોસ્ફોનિક નથી, નામ બદલાઈ જશે વખત, બરાબર. ચાલો, આનું અણુસૂત્ર છે H3PO2. પીનો ઓક્સિડેશન સ્ટેટ છે પ્લસ વનથી નીચે ઓક્સો એસિડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા નથી. તો હવે આનું બંધારણ જુઓ, પી ડબલ બોન્ડ OH, પછી અહીંયા H અને અહીંયા H, એટલે H3PO2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જ OH બંધ બ્રેક થાય, એક જ એસિડિકતા જ્યારે બેઝ સાથે પ્રક્રિયા બેઝિકતા જ્યારે બતાવવાની હોય ત્યારે, બરાબર, એટલે આને છે ને મોનોબેઝિક એસિડ છે. જ્યારે ખાસ નોર્માલિટીના દાખલા ગણવામાં આવે ત્યારે એન્ફેક્ટર પૂછે, તો એન્ફેક્ટર આનો એક હોય છે. ઓકે, ચાલો બીજો એસિડ, અને બીજા એસિડનું નામ છે ઓર્થોફોસ્ફરસ એસિડ, ચાલ, અથવા એનું બીજું નામ છે ફોસ્ફિનિક હતું ને આગળ, એની જગ્યાએ હવે અહીંયા શું લખવાનું, ફોસ્ફોનિક એસિડ. રેડી, અણુસૂત્રમાં એક ઓક્સિજન વધારી ગયો, H3PO3, બરાબર, ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ તમે કેલ્ક્યુલેટ કરી લ્યો એટલે +3, બરાબર. બંધારણ તમે દોરો તો ફોસ્ફરસ ડબલ બોન્ડ O, પછી અહીંયા આવશે OH, અહીંયા પણ એક આવશે OH, અને અહીંયા આવશે H, તો H3PO3 થઈ ગયું. હવે તો તમને ખ્યાલ આવશે ડાયબેઝિક એસિડ છે વિદ્યાર્થી મિત્રો, બે OH છે, ડાયબેઝિક એસિડ. ચાલો, ક્લિયર. તો આ બીજો છે, બરાબર. ચાલો ત્રીજું જોઈએ. ત્રીજું છે H4P2O5, અને એનું નામ છે પાયરો ફોસ્ફરસ, પાયરો ફોસ્ફરસ એસિડ, બરાબર. ચાલો, એમાંય તે ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ +3 જ છે, બરાબર. હવે બંધારણ પી ડબલ બોન્ડ O, પછી અહીંયા અહીંયા H, નીચે આવશે OH, અહીંયા આવશે O, પી ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા આવશે H. તો 1 2 3 4 H4P2, 1 2 3 4 5 O5, ક્લિયર. ચાલો, ડાયબેઝિક એસિડ મિત્રો, આ બને કેવી રીતના તમને થોડો આઈડિયા આવવો જોઈએ. આ ફોસ્ફરસ એસિડ છે ને, એના બે અણુ લઈ લેવાના, બરાબર. હું તમને એક બનાવટ જોઈએ તો બનાવી આપું. અહીંયા ધારો કે આપણે ફોસ્ફરસ એસિડના બે અણુ લઈ લીધા. ચાલો, મેં અહીંયા ફોસ્ફરસ એસિડના કેટલા અણુ લીધા છે, બે. ચાલો, બે અણુ ફોસ્ફરસ એસિડના મેં તમને અહીંયા આપ્યા છે, પી ડબલ બોન્ડ O, નીચે આપણે લખી દઈએ OH, અને અહીંયા લખી દઈએ H. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી પાણીનો અણુ દૂર થશે. ધારો કે અહીંથી OH ગયો, તો પછી અહીંથી શું જશે, H, આ દૂર થઈ જાય, અને દૂર થાય ને એટલે તમને સીધે સીધું આ મળશે. અને મિત્રો, એક પાણીનો અણુ દૂર થાય ને એટલે પાયરો શબ્દ લખાય,
બરાબર. તો આ રીતે આપણે પાયરોફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરસ એસિડ, નામમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પાયરોફોસ્ફોરસ એસિડ. ચાલો ક્લિયર. પ્લસ ત્રણવાળા આ ત્રણ જ છે, પ્લસ ત્રણવાળા બે જ, ઓર્થોફોસ્ફોરસ એસિડ અને પાયરોફોસ્ફોરસ એસિડ. ક્લિયર. પ્લસ ત્રણ ઓક્સિડેશનવાળા બે જ કમ્પાઉન્ડ તમારે શીખવાના છે. ક્લિયર. ચાલો હવે ચોથો કમ્પાઉન્ડ લઈ લઈએ. ચાલો ચોથો કમ્પાઉન્ડ છે અને એ લઉં છું હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ, હાઇપો ફોસ્ફોરિક એસિડ, બરાબર. એનું જે અણુસૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, એ છે H4P2O6, બરાબર. આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +4 છે, +4 છે. તો હવે આનું બંધારણ કેવી રીતે સાહેબ થાય? તો ફોસ્ફરસ ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા પણ OH, પછી અહીંયા ડબલ બોન્ડ O, પછી OH, અને અહીંયા આવશે OH. આ એનું બંધારણ છે, બરાબર. આને કહેવાય ટેટ્રાબેઝિક એસિડ, 4OH છે ટેટ્રાબેઝિક એસિડ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ હતું હાઇપોફોસ્ફોરિક એસિડ, બરાબર. ચાલો કમ્પ્લીટ. આગળ પાંચમું કમ્પાઉન્ડ જોઈએ અને એ કમ્પાઉન્ડ છે ઓર્થોફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરસ એસિડ આવી ગયું હમણાં અને એ હતું H3PO3 ને, હવે લખીએ H3PO4. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ +5 છે. કેટલો છે? +5, બરાબર. ચાલો તો H3PO4 બંધારણ દોરવું હોય તો P ડબલ બોન્ડ O, પછી OH, અહીંયા પણ OH, અહીંયા પણ OH. તો વિદ્યાર્થી મિત્રો આ ટ્રાઇબેઝિક એસિડ છે. કેવો એસિડ છે? ટ્રાઇબેઝિક. ક્લિયર. ઓકે ચાલો પછી છઠ્ઠો એસિડ જોઈએ અને એ છે પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડ અણુસૂત્ર H4P2O7. અહીંયા પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ +5. તમને આઈડિયા આવી ગયો હશે કે કેવી રીતે બનવાનો છે. આ છે ને એના બે અણુ લઈ લેવાના, બે અણુ લઈને પાણીનો અણુ દૂર કરો એટલે બંધારણ કંઈક આવું બનશે. ડબલ બોન્ડ O, નીચે OH, પછી O, P, ડબલ બોન્ડ O, OH, અને અહીંયા પણ શું આવશે? OH. અને વિદ્યાર્થી મિત્રો આ કેવો એસિડ છે? ટેટ્રાબેઝિક એસિડ. બે પાણીના અણુ લઈ લ્યો એટલે આમાંથી એક, સોરી, બે અણુ એનો પાણીનો અણુ એકનો દૂર કરી દો અને પાયરોફોસ્ફોરિક એસિડ મળશે. ઓકે ચાલો સાતમો કમ્પાઉન્ડ, નામ છે પેરોક્સો. પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડ. પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડ NCERTમાં નથી આપેલો. અણુસૂત્ર છે H3PO5. હવે જો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક તમે કોમન શોધો તો 5 × 2 = 10, 10 અને એમાંથી 3 જાય હાઇડ્રોજન ધાતુ, ફોસ્ફરસ ધાતુ છે એટલે હાઇડ્રોજનનો આપણે -1 લઈએ તો 10માંથી, સોરી, પ્લસ લઈએ એટલે -10 અને +3 એટલે -7, પહેલી બાજુ જાય તો +7. સમૂહ નંબર 15ની રેન્જ છે +5 સુધીની, +5થી વધારે કોઈ દી ન દર્શાવે. એનો મતલબ એવો થઈ ગયો કે એના ઓક્સિડેશન આંકમાં ઓક્સિજન ક્યાંક પેરોક્સી રિંગમાં હોવો જોઈએ, બરાબર. એટલે ફોસ્ફરસનો +5 આવશે, બરાબર. ખાસ મહત્વનું કમ્પાઉન્ડ છે. જોકે પેરોક્સો લખ્યું હોય ને એટલે તમને આઈડિયા આવી જ જશે, આ તો અણુસૂત્ર પૂછ્યું હોય તો ધ્યાન રાખવું પડે. તો ફોસ્ફરસ ડબલ બોન્ડ O, પછી અહીંયા OH, પછી અહીંયા પણ OH, અને મેં કીધું એ પ્રમાણે અંદર પેરોક્સી છે. આ એનું બંધારણ, બરાબર.
ત્રણ ઓએચ છે એટલે કહેવાય તો ટ્રાઇબેઝિક એસિડ જ, બરાબર. કારણ કે આ આ બંને છે ને એ પેરોક્સાઇડ વલયમાં કહેવાય, એટલે બંનેનો માઇનસ બે લેવાય, બરાબર છે, જે ધ્યાનમાં લેવાનું. ચાલો હવે એની પછી આઠમો, અને એ છે પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ, બરાબર. તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે અહીંયા આવશે એચ ફોર પી ટુ ઓ એટ, અને ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક તમે કેલ્ક્યુલેશન કરશો તો પ્લસ પાંચ જ મળશે. આના બે અણુ લઈ લેવાના પેરોક્સી પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડના, પેરોક્સી બોલાય, ચાલે. અને એમાંથી એક પાણીનો અણુ દૂર કરો તો ઓ એચ, પછી પી ડબલ બોન્ડ ઓ, નીચે પણ ઓ એચ, પછી ઓ ઇન્ટુ ઓ, બરાબર, ઓ બોન્ડ. હવે અહીંયા શું કરું છું, બીજો એવો જે અણુ હશે ને ત્યાંથી આખો ઓ એચ કાઢી નાખું. અહીંથી અત્યારે એચ કાઢો ધારો કે, અને પહેલાંમાંથી ઓ એચ કાઢી નાખો, બરાબર. એટલે બેયનું શું, પી ડબલ બોન્ડ ઓ, પછી અહીંયા શું મળશે મને, ઓ એચ, અને અહીંયા શું આવશે, ઓ એચ, બરાબર, ક્લિયર. તો એક બે ત્રણ ચાર એચ ફોર પી ટુ, ત્રણ ને ત્રણ છ ને બે આઠ, બરાબર. એટલે પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ, ક્લિયર. ચાલો નવમો એસિડ, સાયક્લો ટ્રાઈ મેટાફોસ્ફોરિક એસિડ, ટ્રાઈ મેટાફોસ્ફોરિક એસિડ, અને એ છે એચ પીઓ થ્રી ટ્વાઇસ. જો મેટાફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર એચ પીઓ થ્રી છે, આગળ વાત થયેલી, પણ એમાં ટ્રાઈ લગાડી દીધો એટલે ત્રણ, અને આગળ છે સાયક્લો એટલે ચક્રિય પ્રણાલી છે, બરાબર. એમાં પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક પ્લસ પાંચ જ હોય, તો એનું બંધારણ પી ઓ, પછી પી, પછી ઓ, અહીંયા વી, અહીંયા ઓક્સિજન, બરાબર. પછી બધા ઓક્સિજન ફોસ્ફરસ પર ડબલ બોન્ડ ઓ, ઓ એચ, ડબલ બોન્ડ ઓ, ઓ એચ, ડબલ બોન્ડ ઓ, અને અહીંયા શું આવશે, ઓ એચ, બરાબર. અહીંયા લોન પેર તો ઓ એચ બધા પાસે, બરાબર, ઓક્સિજન પાસે, ફોસ્ફરસના તો વપરાઈ ગયા છે, બરાબર. એટલે એ તમે દર્શાવી શકો, ક્લિયર. આ તો લોન પેર ને બોન્ડ પેર એવું કદાચ પૂછી નાખે તો આ પ્રશ્ન છે, બાકી તો આવડે જ, આપણને ખ્યાલ જ હોય કે ઓ પર બે લોન પેર છે આમાં, બરાબર. ચાલો તો આ સાયક્લો ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ છે, બરાબર. ત્રણ ઓ એચ સમૂહ છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે કેવો એસિડ, ટ્રાઇબેઝિક એસિડ, એ ટ્રાઇબેઝિક એસિડ છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ દસ, છેલ્લો, અને એ છે ને વિદ્યાર્થી મિત્રો એક પોલિમરાઇઝેશન સ્વરૂપ છે, રેખીય પોલી મેટાફોસ્ફોરિક એસિડ, પોલી મેટાફોસ્ફોરિક એસિડ. હવે મેટાફોસ્ફોરિક એસિડ એટલે એચ પીઓ થ્રી પોલિમરાઇઝેશન સ્વરૂપ એટલે એન, અને રેખીય સ્વરૂપમાં દર્શાવવાનો છે એટલે એનું બંધારણ તમે દર્શાવો તો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ, અહીંયા ઓક્સિજન, પછી પી ડબલ બોન્ડ ઓ, પછી નીચે ઓ એચ, અને પછી અહીંયા ઓ, પછી અહીંયા પી ડબલ બોન્ડ ઓ, પછી અહીંયા ઓ એચ, પછી અહીંયા ઓક્સિજન, પી ડબલ બોન્ડ ઓ, પછી નીચે ઓ એચ, અને અહીંયા આવશે ઓક્સિજન, બરાબર. તો મિત્રો એમાં એચ પી ઓ થ્રી, એચ પી ઓ થ્રી, બરાબર, એટલે આ જે એચ પી પછી ઓ થ્રી આ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય, બરાબર, એટલે અહીંયા એન લખી દેવાય. અને આમાં પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક પ્લસ પાંચ જ હોય, ક્લિયર, ઓકે. તો આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની, ક્લિયર. તો દસ પ્રકારના આપણી પાસે ફોસ્ફરસના ઓક્સો એસિડ છે, બરાબર. હવે એમાં કેટલા બંધ છે એની શું સંખ્યા છે બધું કેલ્ક્યુલેશન, એ ગોખણપટ્ટીથી ન યાદ રહે, અણુસૂત્ર આવડે, બંધારણ આવડે તો જ યાદ રહે. ચોપડીમાં તો કોષ્ટક આપી દીધેલો છે, બરાબર, અને એની સાથે બનાવટ છે. તો એ બનાવટની અંદર હું તમને થોડી બનાવટો કહું, બરાબર. તો બનાવટમાં આપણે પહેલેથી જ આગળ જતા રહીએ. તો હાઇપોફોસ્ફરસ એસિડ છે ને એના માટે શું કરવાનું, આગળ આવી ગયેલું છે, બરાબર, કે ખાસ કરીને તમારે
સમૂહ નંબર એકની ધાતુ લેવાની આલ્કલી, બરાબર. આલ્કલી ધાતુ તમે લઈ લ્યો, બરાબર. અને એ જે આલ્કલી ધાતુ છે એ આલ્કલી ધાતુની તમારે યાદ રાખજો સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરવાની. અને સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરશો ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, સફેદ ફોસ્ફરસ સાથે એટલે તમને આ એસિડ મળશે, બરાબર. ઇક્વેશનની જરૂર નથી. ચાલો, રેડી, ઓકે. હવે ઓર્થો ફોસ્ફરસ એસિડ આગળ આવી જ ગયું છે ને, મેં તમને કીધેલું ને, P2O3નું તમે પાણી દ્વારા જળ વિભાજન કરો, પાણી દ્વારા જળ વિભાજન કરશો એટલે તમને આ એસિડ મળશે, બરાબર, ઓર્થો ફોસ્ફરસ એસિડ. ચાલો, પાયરો ફોસ્ફરસ એસિડ. તો પાયરો ફોસ્ફરસ એસિડ તમારે બનાવવો હોય તો PCl3ની H3PO3 સાથે પ્રક્રિયા કરવાની, એટલે તમને આ એસિડ શું થશે, મળશે. કીધું ઇક્વેશનની જરૂર નથી. ચાલો, એની પછી છે હાઈપો ફોસ્ફરસ એસિડ. તો લાલ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરશો એટલે આ એસિડ મળશે, ક્લિયર. ચાલો, ઓર્થો ફોસ્ફોરિક એસિડ +5 છે એટલે P2O5 લેવાનું મેં કીધેલું, અને એનું પાણી દ્વારા શું કરો, જળ વિભાજન, તો એ આ મળશે, બરાબર. ચાલો, પછી પાયરો ફોસ્ફોરિક એસિડ. તો તમને ખબર જ છે, હમણાં જ વાત કરી, પાણીનો અણુ દૂર થાય એટલે ફોસ્ફોરિક એસિડને ગરમ કરવાથી, ફોસ્ફોરિક એસિડને ગરમ કરવાથી એક પાણીનો અણુ દૂર થઈ અને આવો એસિડ શું થાય છે, મળે છે, ક્લિયર. ચાલો, એની પછી છે મેટાફોસ્ફોરિક એસિડ, બરાબર. અને મેટાફોસ્ફોરિક એસિડ HPO3 ખાલી જો બનાવવાનો હોય, ખાલી HPO3, બરાબર, તો ફોસ્ફરસ એસિડને BR2ને બંધ નળીમાં ગરમ કરવાનું, બરાબર. પણ એમાં થોડું કન્ફ્યુઝન છે એટલે મેં અહીંયા થોડું સ્પષ્ટ રીતે તમને સમજાવ્યું છે, ક્લિયર, ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે ચોપડીમાં જે બનાવટ આપી છે ને, જે લાસ્ટ એ છે ને, તમને HPO3 ટ્વાઇસની આપી છે, બરાબર, સાયક્લો સ્વરૂપે, તો એ તમારે બરાબર ધ્યાનમાં લેવાનું છે. હવે મિત્રો, આ બધા એસિડનો અભ્યાસ કર્યા પછી એમાંથી જે પ્રશ્ન પૂછાય છે, બરાબર, એ પ્રશ્નને ખાસ મગજમાં રાખવાના, અને એ પ્રશ્ન તમને તો જ આવડશે કે જો તમને આ એસિડનો પૂરેપૂરો અભ્યાસ હશે. તો એ બધા એસિડમાં તમે જો પૂરું ડિટેલમાં જાણતા હોવ તો તમને એક વસ્તુ એમાં કોમન લાગી હશે કે દરેક એસિડમાં ઓછામાં ઓછો, યાદ રાખજો, ઓછામાં ઓછો, બરાબર, એક પી ડબલ બોન્ડ ઓ અને એક પીએચ બંધ આવેલો જ છે. એક પણ એસિડ એવો નહીં હોય કે જેમાં એક પી ડબલ બોન્ડ ઓ નહીં હોય ને એક પીએચ બંધ નહીં. આ બધામાંથી મેં કોમન બાબત તમને કહું છું. બીજી એક કોમન બાબત જે તમારા મગજમાં સમજવાથી આવશે અને એ હું તમને કહું છું કે જે એસિડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન સ્ટેટ +5 કરતાં ઓછી હોય તો તેમાં પી ડબલ બોન્ડ ઓ અને POH બંધ ઉપરાંત કાં તો PV બંધ અથવા તો PH બંધ આવેલો હોય છે. PH બંધ આવેલો છે, પરંતુ બંને એટલે કે PV અને PH બંધ એક સાથે ક્યારેય શક્ય નથી, બરાબર. આપણે આગળ જઈએ જરાક તો ખ્યાલ આવશે તમને. +5 કરતાં ઓછા હોય ને એમાં જોઈ લઈએ. ચાલો, +5 જોવામાં, બરાબર, આ +1 છે ને વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર જુઓ, PH બંધ છે, PP બંધ નથી, રેડી. આમાંય PH બંધ છે, PP બંધ નથી. આમાંય જુઓ, PH બંધ છે પણ VV બંધ નથી. આમાંય જુઓ, PP બંધ છે પણ PH બંધ નથી. અને બધામાં કોમન જોઈ લ્યો, પી ડબલ બોન્ડ ઓ
પી ડબલ બોન્ડ ઓ અને પી ઓ એચ બંધ તો છે જ, ઓ એચ બંધ તો એમાં છે જ, બરાબર, પી ઓ એચ બંધ, ક્લિયર. પણ આ આ ગોખાય નહીં તમારાથી, આને તમારે શું કરવું પડે, જાણવું પડે, વ્યવસ્થિત રીતે સમજવું પડે. ઓકે ચાલો, હજી એક બીજી બાબત કહું તમને કે પ્લસ ત્રણ ઓક્સિડેશન સ્ટેટવાળા એસિડ જે સંયોજનો છે ને વિદ્યાર્થી મિત્રો, એ ડિસ્પ્રપોર્સેશન એટલે કે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા આપે છે પ્લસ ત્રણવાળા. આ એક પ્રેક્ટિકલ ડેટા છે. આપણે આગળ તમને ખબર હોય તો ઓક્સિડેશન સ્ટેટ વિશે ભણાવેલા ને ત્યારે આ ઇક્વેશન જ મેં તમને સમજાવેલું. જો આ આ બેઠું ઇક્વેશન તમને ત્યાં સમજાવેલું કે અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક પ્લસ ત્રણ છે તો એ પ્લસ પાંચમાં ઓક્સિડાઇઝ થાય અને માઇનસ ત્રણમાં રિડ્યુસ થાય. ક્લિયર? ઓકે, તો આ એક બાબત ધ્યાનમાં રાખવાની. હવે એક અહીંથી બે માર્ક્સનો ક્વેશ્ચન નીકળે અને એ સાંભળજો. અને જેડબલી નીટની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જી નીટમાં પૂછાયેલો પ્રશ્ન સાંભળજો કે જે એસિડ સંયોજનોમાં પીએચ બંધ હોય, કયો બંધ હોય, પીએચ બંધ હોય, એ એસિડ છે ને એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારી પાસે આઈપો ફોસ્ફીનિક એસિડ છે, બરાબર, સોરી આઈપો ફોસ્ફોરસ સોરી આઈપો ફોસ્ફોરસ એસિડ, આ એટલે મીન્સ સોરી વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક થાય છે, ફોસ્ફોનિક એસિડ H3PO3, બરાબર. શું છે તમારી પાસે? H3PO3, બરાબર. ચોપડીમાં આમાં છે ને થોડી વાક્યરચનામાં મિસ્ટેક કરેલી છે. ચોપડીમાં આઈપોફોસ્ફરસ એસિડ લખ્યું છે, આઈપોફોસ્ફરસ એસિડ, અને આઈપોફોસ્ફરસ એસિડમાં પાછું ફોસ્ફીનિક એસિડ આવે. શું છે? ફોસ્ફીનિક એસિડ. તો ફોસ્ફીનિક એસિડમાં પાછા બે પીએચ બંધ નથી, બરાબર, ચોપડીની વાત કરું છું, એમાં બે પીએચ બંધ છે એવું લખ્યું છે, બરાબર. ઓકે, તો એ વસ્તુ થોડું ધ્યાનમાં રાખજો. તો એમાં હું તમને એવું કહું છું કે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે, બરાબર. હવે થોડા પાછા આપણે આગળ જતા રહીએ. જો મિત્રો અહીંયા છે ને ખાસ જો કે બે પીએચ, જો આ એક પીએચ છે અને અહીંયા પણ એક બીજો પીએચ છે. વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક મારી થઈ છે બોલવામાં, આગળ ચોપડીમાં પણ બરાબર જ આપ્યું છે, એક ભૂલ થઈ છે, બરાબર, ઓકે છે. અને અહીંયા જો આ એક જ પીએચ બંધ છે. તો મેં હમણાં એવું કીધું કે જે એસિડ સંયોજનમાં પીએચ બંધ હોય ને સારામાં સારું રિડક્શન કરતા હોય, પણ અહીંયા છે ને મિત્રો બે પીએચ બંધ છે, બરાબર, અને અહીંયા એક જ પીએચ બંધ છે. ઓકે, તો એનો મતલબ એવો થઈ ગયો કે આ બંનેમાં પ્રબળ રિડક્શન કરતા કોણ? તો કે H3PO2. આ બરાબર જ આપ્યું છે ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો, એક ભૂલ થઈ મારથી સમજાવવામાં, ક્લિયર. તો આ રીતે એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. રેડી? હવે એનું ઇક્વેશન પણ હું તમને આપું છું જે ટેક્સ્ટબુકની અંદર છે. કે દાખલા તરીકે AgNO3નું દ્રાવણ હોય, બરાબર, અને એમાં તમે H3PO2 ઉમેરો તો પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે, તો અહીંથી સિલ્વર ધાતુને મુક્ત કરશે. એટલે Ag પ્લસ HNO3 અને પ્લસ મળશે H3PO4. બેલેન્સ તમે તમારી સ્વરૂપે કરી શકો. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક પ્લસ 1 છે અને અહીંયા ફોસ્ફરસનો પ્લસ 5 છે. 1માંથી 5 થયું, બરાબર, એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. અને ઓક્સિડેશન આંકમાં વધારો એટલે વર્તે શેની તરીકે? રિડક્શન કરતા તરીકે. તો તમને એમ પૂછે કે H3PO2 શા માટે પ્રબળ રિડક્શન કરતા છે, તો તમારે એકદમ સાદી ભાષામાં જવાબ આપવાનો. H3PO2માં બે પીએચ બંધ હોવાથી, બરાબર, બે પીએચ બંધ હોવાથી સારામાં સારો રિડક્શન કરતા છે, બરાબર. અને લાસ્ટ અને ફાઇનલ સમૂહ નંબર 15નું આમાં એસિડ માટે જ કે આ પીએચ બંધ છે ને પીએચ બંધમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત લગભગ સરખો, બરાબર,
એટલે એ ક્યારેય કોઈ દિવસ દ્રાવણની પ્રક્રિયાઓમાં આયનીકરણ પામીને એચ પ્લસ ઉત્પન્ન કરતા નથી, પીએચ બંધ કોઈ દિવસ ઉત્પન્ન નથી કરતા. અને ઉત્પન્ન ન કરતા હોય તો એનો મતલબ એવો કે તે બેઝિકતામાં ભાગ લેતા નથી. બરાબર, બેઝિકતામાં ભાગ લેતા નથી. ઓકે, તો એનો મતલબ એવો થાય કે જે પીએચ, સોરી યાદ રાખજો, બરાબર, જે બેઝિક પીએચ બંધ બેઝિકતામાં ભાગ નથી લેતા, પરંતુ પીઓએચ બંધ છે ને, પીઓએચ બંધ, બરાબર, એ પીઓએચમાંથી ઓએચ બંધ જ આયનીકરણમાં ભાગ લે. અરર, આયનીકરણમાં શું લે છે? ભાગ લે છે, બરાબર. ઓકે, અને જે આયનીકરણમાં ભાગ લઈ અને બેઝિકતા શું કરે છે? ઉત્પન્ન કરે છે. એટલે મેં ઓએચ સમૂહમાં બેઝિકતાને ધ્યાન, ઓએચ સમૂહની જ બેઝિકતાને ધ્યાનમાં લીધી. હવે આમાંથી તમને એવો પ્રશ્ન બનાવી નાખશે કે એચ થ્રી પીઓ થ્રી અને એચ થ્રી પીઓ ફોરમાં એચ સરખા હોવા છતાં એચ થ્રી પીઓ થ્રી દ્રી બેઝિક એસિડ છે અને એચ થ્રી પીઓ થ્રી ત્રી બેઝિક એસિડ છે, ટ્રાઈ બેઝિક એસિડ છે. બરાબર, ટ્રાઈ બેઝિક એસિડ છે. કારણ આપો તો તમારે સિમ્પલ ભાષામાં લખવાનું કે એચ થ્રી પીઓ થ્રીની અંદર બે ઓએચ સમૂહ છે જે આયનીકરણમાં ભાગ લે છે, જ્યારે એચ થ્રી પીઓ ફોરની અંદર ત્રણ પીઓએચ સમૂહ છે જે આયનીકરણમાં ભાગ લે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં કોઈ મિસ્ટેક નથી. આગળ મેં તમને પહેલાં એવું કહી દીધેલું કે મિસ્ટેક છે, પણ પછી પાછળથી હું સુધારું છું, બરાબર, કે એમાં કોઈ મિસ્ટેક નથી. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ છે સમૂહ નંબર 15ની માહિતી. ઓકે, થેન્ક યુ.